સ્વામીન રાઈટ, આપણે આ મીટિંગમાં જોશું અમુક એક બે સિક્યોરિટી ફંક્શન્સ અને અમુક એવા ફંક્શન્સ જે આપણે મોટી મીટિંગમાં યુઝ કરવા જોઈએ જેથી કરીને મીટિંગનો એક્સપિરિયન્સ બેસ્ટ રહે, બરોબર. તો પહેલું સિક્યોરિટી ફંક્શન આપણે અહીંયા જોશું એ છે વેઇટિંગ રૂમ. તમે સિક્યોરિટીમાં જશો ત્યાં વેઇટિંગ રૂમ આવશે. હવે વેઇટિંગ રૂમ નામથી જ ક્લિયર છે કે ભાઈ વેઇટ કરવા માટે, જેમ આપણે દવાખાને જઈએ ને ત્યાં આપણે વેઇટિંગ રૂમમાં બેસવું પડે એની જેમ જ. તો અહીંયા આપણે, હું મેં અત્યારે અનેબલ કરેલું છે અને હું અત્યારે મારા ફોનમાંથી જોઈન થાઉં છું, ઓકે. અને પાસવર્ડે છે મારી પાસે, મેં બધું એન્ટર કર્યું, પણ હું ડાયરેક્ટ મીટિંગમાં નહીં આવું. એની પહેલાં મને એક મારા ફોનમાં આખી વ્હાઇટ સ્ક્રીન આવશે અને એમાં દેખાશે કે ભાઈ તમને જે હોસ્ટ છે જે છે એ તમને મીટિંગમાં આવવા દેશે થોડીક વારમાં. અને મને પણ અહીંયા મેસેજ આવશે કે ભાઈ મિલન લખાણીને આવું છે, તમે એની અંદર આવો છો, કાં તો તમે આખી મીટિંગ રૂમ, તમે આખી વેઇટિંગ રૂમ જુઓ, બરાબર. તો એ તમને વેઇટિંગ રૂમ તમે સી કરશો ને તો એ તમને અહીંયા દેખાશે અને તમે એને મેસેજ પણ કરી શકશો. એટલે જેટલા પણ પૈસા પર્સન વેઇટિંગમાં છે ને તમને અહીંયા દેખાશે, એ છે મેનેજ પાર્ટિસિપેન્ટ્સ કરશો ને એમાંથી તમને દેખાશે. તો અત્યારે હું એને એડમિટ કરું છું અને રિમૂવ કરું તો એને એ એન્ટર ના થાય, બરાબર. હવે એ એન્ટર થઈ ગયો છે, બરાબર. તો આ એક હતું કે તમારા મીટિંગમાં કોઈ અનનોન પર્સન ના આવે એના માટે. પણ જનરલી હું આને જેને કોઈ ઇશ્યુ હોય એ રાખી શકે છે. અને હા, તમે ચાલુ મીટિંગમાં અગર 5-10 મિનિટ માટે રાખવા, શું કહેવાય, ડિસેબલ રાખો ને પછી તમે અનેબલ કરો તો પણ એ ઇટ્સ ફાઇન. એમ કે 10-15 મિનિટ બધા આવી ગયા, બરાબર, પછી તમે જે પણ નવા આવે એને પરમિશન લેવી પડે. એટલે અત્યારે હું આને ડિસેબલ કરી નાખું છું. અને બીજું છે કે લોક મીટિંગ. લોક મીટિંગ તમે કરી નાખશો એટલે હવે કોઈ પણ અંદર મીટિંગમાં નહીં આવી શકે. જેટલા છે એટલા રહેશે, આને નીકળવું હોય તો નીકળી જશે, પણ બીજા કોઈ નવા નહીં આવે. એ છે એક લોક મીટિંગનું ફંક્શન. અને હવે હવે આપણે જોઈએ કે એક મોટી મીટિંગ હોય, બરાબર, તો ત્યારે કેવી રીતે આપણે મેનેજ કરીએ. મેં પહેલાં આઈ થિંક મારા થર્ડ વિડીયોમાં મેં તમને કીધેલું કે જનરલી બેસ્ટ પ્રેક્ટિસ એવી રીતે હોય છે કે એક હોસ્ટ હોય, જેમ આપણે નોર્મલ સભા થતી હોય તો એમાં એક હોસ્ટ હોય, એટલે જે બધું આખું મેનેજ કરતો હોય, કે ભાઈ જે એઝ એ મીડિએટર હોય કે ભાઈ તમે આ પર્સન હવે બોલશે, આ પર્સન બોલશે, બરાબર. અને બીજો આપણે કો હોસ્ટ હોય, એને અસિસ્ટ કરતો હોય, એને હેલ્પ કરતો હોય હોસ્ટને. તો જનરલી એક કાં તો બે કો હોસ્ટ અને એક હોસ્ટ એવી રીતે બેસ્ટ પ્રેક્ટિસ છે. તો જે પણ મીડિએટર હોય ને એને કો હોસ્ટ હોય ને તો સારું પડે, કેમ કે જે પણ વચ્ચે બધાને કોઓર્ડિનેટ કરવાનું હોય એને કો હોસ્ટ બનાવો. અને જે બીજું બધા આ બધા ફંક્શન્સ કંટ્રોલ કરવાનો હોય, જેમ કે બધાનો ઓડિયો મ્યુટ રાખવા, અમુકના વિડીયો બંધ રાખવા, તો એ એક હોસ્ટ હોય તો સારું પડે, બરાબર. આ એક જનરલ પ્રેક્ટિસ છે. હવે સપોઝ કે મારે સ્ટાર્ટિંગમાં છે ને એવું થાય કે ભાઈ કોઈને, હવે મારા અને હું અને કોહોસ્ટ કોઈને શેર સ્ક્રીન કરવાની જ નથી, બરાબર. તો આના ઉપર ટીક ન હોવી જોઈએ જેથી કરીને કોઈ પણ એક્સિડેન્ટલી કોઈ એની જે સ્ક્રીન હોય એ શેર ના કરે, બરાબર. એટલે આના ઉપર ક્લિક ના હોય તો વધારે સારું છે, બરાબર. અને આ તમે કરશો તો હવે કોઈ પણ શેર સ્ક્રીન કરી શકશે. અત્યારે બંધ રાખું છું. હા, અને આપણે જ્યારે સભા ચાલતી હોય ત્યારે કોઈક ભૂલથી મેસેજ કરે બધાને અને બધાનું ધ્યાન એમાં જાય, બરાબર. એટલે એ આપણે પ્રિવેન્ટ કરવા માટે, એટલે એ કોઈ ના કરી શકે, એના માટે તમે ચેટ જે છે તમે આના ઉપર ક્લિક કરશો ને તો કોઈ પણ ચેટ નહીં કરી શકે. હવે સપોઝ કે ક્યાંક પ્રોબ્લેમ હોય, બરાબર, તો એ લોકો કોને કહે. તો એના માટે તમે આ કર્યું છે તો સારું છે, પણ સાથે સાથે એક ઈ હોસ્ટ અને કો હોસ્ટને કોન્ટેક્ટ કરી શકે એવું તમે કરો તો વધારે સારું પડશે. એટલે એ તમે ચેટમાં જશો તો ત્યાં આવા પાછા 3 ડોટ આ ખાલી કદાચ હોસ્ટ ને કો હોસ્ટ બંને કરી શકશે. એટલે તમે એમાં કરશો ને કે પાર્ટિસિપેન્ટ કેન ચેટ વિથ ઓનલી હોસ્ટ, એટલે જે હોસ્ટ હોય એની જ્યારે વાત કરી શકે, બરાબર. તો હવે હું આ ક્લિક કરીશ ને તો એ મારી જે હોસ્ટ અને કો હોસ્ટની સાથે વાત કરી શકશે અને આ બધા સાથે વાત કરી શકશે અને આ બધા સાથે પ્લસ પ્રાઇવેટલી પણ મેસેજ કરી શકશે. એટલે બેસ્ટ તો એમ જ રહેશે કે તમે શું કહેવાય આમાં હોસ્ટ ઓનલી રાખો, જેથી કરીને અગર 100-200 જણા હોય તો પણ વાંધો ના આવે. એ ખાલી હોસ્ટને જ મેસેજ કરી શકે, બીજા કોઈને ના કરી શકે. એટલે બધાનું ધ્યાન જે વ્યક્તિ બોલતો હોય એના ઉપર જ રહે. હવે આ અહીંયા સિલેક્ટ થઈ ગયું પછી હવે આપણે જોશું કે આપણે, હા, એ પછી અહીંયા ટીક આવી જશે કેમ કે તમે ચેટ અનેબલ રાખ્યું છે. એટલે ઓકે, હવે સપોઝ કે તમારે બધાની મીટિંગ છે, બરાબર. તો
આપણે કોઈને બોલવા નથી દેવા, કેમ કે હવે જો હું અત્યારે મેં એવી રીતે મિટિંગ રાખેલી છે કે કોઈ પણ એનો માઇક્રોફોન અનમ્યુટ કરીને બોલી શકે, બરાબર. એટલે જ્યારે સભા ચાલતી હોય ત્યારે પછી કોઈક ભૂલથી પણ ત્યાં ટચ કરી જાય ને તો પછી એ ન્યુ સેન્સ ક્રિએટ થાય. એટલે એ પ્રિવેન્ટ કરવા માટે તમે મેનેજ પાર્ટિસિપન્ટ્સમાં જાઓ અને ત્યાં આ ત્રણ ડોટ્સ છે, તમે એના ઉપર ક્લિક કરશો ને તો ત્યાં આવે છે બીજું જ ઓપ્શન, બરાબર, અલાઉ પાર્ટિસિપન્ટ ટુ અનમ્યુટ ધેમ સેલ્ફ. એટલે તમે આના ઉપર ક્લિક કરશો ને એટલે અત્યારે તો ટીક છે, એટલે એને આ પરમિશન તમે આપેલી છે, બરાબર. હવે આપણે એને અનમ્યુટ જાતે થવાની પરમિશન નથી આપી, બરાબર. આને પણ હું ક્લિક કરીશ ને, બરાબર, તો કોઈને અનમ્યુટ પણ થવું હશે ને તો એ હવે પોસિબલ નથી, બરાબર. એ હું એ હોસ્ટ અને કો હોસ્ટ આના ઉપર જઈને અનમ્યુટ કરે ને તો જ થશે. અત્યારે સપોઝ કે હું હરીને કરું તો સોરી ઘનશ્યામને કરું તો ઘનશ્યામને જે બોલવું હોય એ હું અહીંથી કરીશ તો જ કરી શકશે, બાકી એ જાતે નહીં કરી શકે, બરાબર. એટલે આ પરમિશન હોસ્ટ ને કો હોસ્ટ કંટ્રોલ કરી શકશે મિટિંગને બેટર વેમાં, બરાબર. અને હા, આ આપણે બધી મિટિંગમાં મ્યુટ પાર્ટિસિપન્ટ્સ ઓન એન્ટ્રી, એટલે જ્યારે પહેલી વખત આવે ત્યારે બધાને બાય ડિફોલ્ટ બધા મ્યુટ જ થઈ જાય, એટલે આ એક સારી વસ્તુ છે. એટલે આ પણ હોવું જોઈએ. અને અત્યારે મેં લોક મિટિંગ કરી નાખી છે, હું અહીંથી કાઢી નાખું છું, ઓકે. હવે કોઈ પણ નવા આવી શકશે. એટલે આ બે જે ફંક્શન્સ છે એ સારી રીતે બધાને કંટ્રોલ કરવા માટે છે. આપણે આ ફંક્શનની ઓલરેડી આપણે પહેલાં વાત કરેલી છે ત્રીજા વિડીયોમાં, પણ હું સ્ટીલ અહીંયા કહીશ કે એ પણ એક મિટિંગમાં હેલ્પફુલ થવા માટે છે. તો હવે સપોઝ કે આ જે યલો કલરની બાઉન્ડ્રી છે, યલો ગ્રીન, એ દેખાડે છે કે વિડીયો અત્યારે કોના ઉપર છે. એટલે સપોઝ કે સ્પીકર વ્યૂ છે, બરાબર, તો અત્યારે એ હરી ઉપર છે, તમને દેખાય છે અહીંયા, બરાબર. પણ અત્યારે પાછો મારા ઉપર છે. એટલે આ તમારે કંટ્રોલ કરવા માટે તમે એક વસ્તુ એમ કરી શકો કે અત્યારે સપોઝ કે હા, આના માટે એક ખાસ જરૂરી છે કે એનો વિડીયો ઓન હોવો જોઈએ. એટલે આ એક સ્પોટલાઇટનું ફંક્શન છે. અત્યારે હું મારા ફોનમાંથી હું વિડીયો ઓન કરું છું અને હવે આને મારે બધાને આ જ દેખાવો જોઈએ, ભલે એટલે હું નો દેખાવો જોઈએ, તો હું એને સ્પોટલાઇટ વિડીયો કરીશ, બરાબર. અને હવે આ જ બધાને દેખાશે, બરાબર. હવે આને તમારે શું કહેવાય, પતી જાય, બરાબર, આ વિડીયોનું કામ પતી જાય, તમારે આને કેન્સલ કરવું, તો આને કેન્સલ આમાંથી જ થશે, આમાંથી નહીં થાય, ગેલેરી વ્યૂમાંથી કેન્સલ નહીં થાય. થશે તો પણ એ બહુ મોટી પ્રોસેસ છે, એની કરતાં તમારે સ્પીકર વ્યૂમાં જઈને જે પણ હોય એને ફટાફટ કેન્સલ કરી નાખવાનો, એટલે પાછું હવે જે પણ બોલશે હવે એનો વિડીયો મેઇન દેખાશે, બરાબર. એટલે આ એક ફંક્શન અગેન ખાલી હેલ્પફુલ થવા માટે. ઓકે, આ સાથે આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય સ્વામિનારાયણ.